નમસ્કાર, સ્વાગત છે CN24 ન્યૂઝ સાથે, હું છું રવિ. સમાચારની શરૂઆત કરીએ તો અરણિયા સેક્ટરમાં પાકિસ્તાની ફાયરિંગમાં ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પોલીસનું માનીએ તો આ ફાયરિંગમાં અન્ય 3 લોકો પણ ઘાયલ થયા છે, જે હાલ સારવાર લઈ રહ્યા છે. મહત્વનું છે કે છેલ્લા 3 દિવસથી ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે અરણિયા સેક્ટરમાં ફાયરિંગ ચાલી રહ્યું છે. આજથી શરૂ થનારી યુએન મહાસભાની બેઠકમાં ભાગ લેવા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ન્યૂયોર્ક આવી પહોંચ્યા છે. આ વાર્ષિક બેઠકમાં અમેરિકા, જાપાન અને ભારત વચ્ચે ત્રિપક્ષીય વાતચીત શરૂ થશે. સુષ્મા સ્વરાજ એક સપ્તાહની મુલાકાત માટે ન્યૂયોર્ક પહોંચ્યા છે. એરપોર્ટ પર અમેરિકામાં ભારતના એમ્બેસેડર નવતેજ સરના અને યુએનમાં ભારતના રિપ્રેઝેન્ટેટિવ સૈયદ અકબરુદ્દીને તેમની આગેવાની કરી હતી. 23 સપ્ટેમ્બરે તેઓ યુએન જનરલ એસેમ્બલીના 72મા સેશનમાં સ્પીચ આપશે. આ સાથે સુષ્મા સ્વરાજ અમેરિકામાં એસસીઓ અને સાર્ક મીટિંગ સિવાય અન્ય 20 દ્વિ અને ત્રિપક્ષીય મીટિંગમાં ભાગ લેશે, જેમાં G77, SU અને G4 અને સાથે બ્રિક્સમાં પણ સામેલ થશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કેન્દ્ર સરકારે હાથ ધરેલી સ્વચ્છતા સેવા ઝુંબેશમાં બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સહભાગી થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ અનુષ્કાને જણાવ્યું હતું કે તમારી હાજરી આ ઝુંબેશમાં સહભાગી થવા લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં સહભાગી થવા આમંત્રણ આપ્યું છે. તો બીજી તરફ અનુષ્કા શર્માએ આમંત્રણ આપવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો. આ સાથે જ અનુષ્કાએ વડાપ્રધાન તરફથી પોતાને મળેલો પત્ર પણ શેર કર્યો છે, જેમાં લખ્યું છે, આવનારા દિવસોમાં આપણે ગાંધી જયંતિની ઉજવણી કરીશું. અનેક પેઢીઓના અને દેશના અબજો લોકો માટે પ્રેરણામૂર્તિ બનેલા મહાત્મા ગાંધીજીનું માનવું હતું કે સ્વચ્છતા પ્રતિ આપણો અભિગમ સમાજ પ્રત્યેના આપણા અભિગમને દર્શાવે છે. બાપુ માનતા હતા કે સમાજ સહભાગી થાય તો સ્વચ્છતા હાંસલ કરી શકાય છે. અનુષ્કાએ ટ્વીટમાં લખ્યું છે કે સ્વચ્છ ભારત ઝુંબેશનો હિસ્સો બનવા બદલ હું સ્વયં ગૌરવની લાગણી મહેસૂસ કરું છું અને હું સ્વચ્છતા હી સેવાની ઉમદા ઝુંબેશ માટે મારા શ્રેષ્ઠ પ્રયત્નો અર્પણ કરીશ. વડાપ્રધાન મોદીએ અનુષ્કા શર્મા ઉપરાંત મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને પણ સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રશાસને ઉત્તર કોરિયા પર દબાણ લાવીને ફરી ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રશાસને જણાવ્યું છે કે જો ઉત્તર કોરિયા પરમાણુ અને બેલેસ્ટિક મિસાઇલ અભિયાન બંધ નહીં કરે તો તેનો ખાતમો બોલાવી દેવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વોશિંગ્ટનના રાજદૂત નિકી હેલીએ ન્યૂયોર્કમાં આગામી બેઠક પૂર્વે ઉત્તર કોરિયા પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા અમેરિકા અથવા તેના સહયોગી દેશ માટે ગંભીર ખતરો ઉભો કરશે તો ઉત્તર કોરિયાનો નાશ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગે અમેરિકાને ચેતવણી આપતા જણાવ્યું હતું કે લશ્કરી તાકાતમાં ઉત્તર કોરિયા હવે અમેરિકાની બરોબરી કરી શકે તેમ છે. અમેરિકા ઉત્તર કોરિયા સામે આંખ કાઢવાનું બંધ કરે, સાથે જ કિમ જોંગે ઉત્તર કોરિયા પર ચોમેરથી વધતા પ્રતિબંધો છતાં પોતાનો અણુ કાર્યક્રમ પૂરો કરવાનો સંકલ્પ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ગોવામાં હવે જાહેરમાં દારૂ પીવા પર સરકાર મનાઈ ફરમાવશે. ટૂંક સમયમાં સરકાર જાહેર સ્થળો પર દારૂ પીવા પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે, તેમજ આવતા મહિને આ મામલે નોટિફિકેશન પણ જારી કરવામાં આવશે. ગોવામાં હવે ટૂંક સમયમાં તમે જાહેરમાં દારૂ પી નહીં શકો. મુખ્યમંત્રી મનોહર પરિકે જણાવ્યું છે કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેર સ્થળો ઉપર દારૂ પીવા ઉપર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે અને આવતા મહિને નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. સ્વચ્છ ભારત અભિયાન અંગેના કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ દારૂ પીવા ઈચ્છતો હોય તો તેને ઘરની અંદર પીવો જોઈએ, નહીં કે જાહેર સ્થળો ઉપર. તેમણે જણાવ્યું હતું કે સરકાર જાહેર સ્થળો ઉપર દારૂ પીવાવાળા પર દંડ ફટકારશે. એટલું જ નહીં કે જે દુકાનેથી દારૂ ખરીદ્યો હશે એ દુકાનનું લાયસન્સ પણ રદ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે લોકો રસ્તા ઉપર દારૂ પીવે છે અને બોટલ તોડી નાખે છે અને આનાથી ઘણું નુકસાન થાય છે, જેને લઈ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો અત્યારના સમાચારમાં સમય થયો છે એક વિરામનો, લઈએ એક વિરામ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો આરએસએસના વડા મોહન ભાગવતે ગૌરક્ષાના નામે થતી હિંસા પર નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે જે લોકો ગાય માટે આસ્થા રાખે છે તેઓ ગાયનું પાલન કરે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગૌરક્ષાના નામ પર કરવામાં આવતી હિંસાથી નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે જે લોકો ગાય માટે આસ્થા રાખે છે તેઓ ગાયનું પાલન કરે. આ સાથે વધુમાં તેમણે ચીની સામાનના બહિષ્કાર અંગે ભાગવતે જણાવ્યું હતું કે આપણી આસપાસ જે પણ ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ કે લઘુ ગૃહ ઉદ્યોગની વસ્તુઓ બને છે તેમની ખરીદી કરવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. જેડીયુમાં આંતરિક વિવાદ ચરમસીમાએ છે ત્યારે શરદ યાદવ જૂથે મુખ્યપ્રધાન નીતિશ કુમારને અધ્યક્ષ પદેથી દૂર કર્યા છે, જ્યારે અસંતુષ્ટ જૂથે ગુજરાતના છોટુ વસાવાને જેડીયુના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. શરદ યાદવના આગેવાની હેઠળના જેડીયુના અસંતુષ્ટ જૂથે ગુજરાતના ભરૂચના જગડિયાના ધારાસભ્ય છોટુ વસાવાને કાર્યકારી અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, શરદ યાદવ જૂથે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર સામે કાર્યવાહી કરવા માટે એક સમિતિની પણ રચના કરી છે. મહત્વનું છે કે જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલની જીતમાં છોટુ વસાવાનો મત મહત્વનો રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ચૂંટણી પંચે આગામી ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીને વીવીપીએટી મશીનોથી કરાવવાનો નિર્ણય લીધો છે. જોકે નિશ્ચિત મતદાન કેન્દ્રો પર આમાંથી નીકળનાર પેપર વોટનું અનિવાર્ય કાઉન્ટિંગ નહીં થાય. આ વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પંચે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં મતદાન કેન્દ્રો પર પેપર વોટનું અનિવાર્ય કાઉન્ટિંગ નહીં થાય, ફક્ત વીવીપીએટી મશીનનો જ ઉપયોગ લેવાશે. મહત્વનું છે કે ગોવામાં પહેલીવાર ઉપયોગમાં લેવાયા બાદ ગુજરાત અને હિમાચલની ચૂંટણી મોટા રાજ્યની ચૂંટણી પહેલા થશે, જ્યાં વીવીપીએટી આધારિત વોટિંગ થશે. વીવીપીએટી મશીનનો ઈવીએમ પર નોંધાયેલ દરેક વોટનો પ્રિન્ટઆઉટ આપવામાં આવશે. કોઈપણ વિવાદની સ્થિતિમાં આ પેપર ટ્રેલનો ઉપયોગ થઈ શકે છે. પંચનું કહેવું છે કે કાઉન્ટિંગ નિયમોમાં પહેલેથી જ એવી વ્યવસ્થા છે કે જો ઉમેદવાર પરિણામથી સંતુષ્ટ ન હોય તો પેપર ટોલ કાઉન્ટ કરાવી શકે છે. તેમણે કહ્યું હતું કે ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં પણ આ ઓપ્શનનો ઉપયોગ કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કેન્દ્ર સરકારે રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓને ભારતમાં સંવૈધાનિક અધિકાર દેવાથી ઇનકાર કર્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 16 પાનાનું સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં સરકારે સુપ્રીમમાં જણાવ્યું છે કે ગેરકાયદેસર વસતા રોહિંગ્યા શરણાર્થીઓ દેશની સુરક્ષા માટે ખતરો છે. રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓને દેશમાં રહેવા દેવા કે નહીં તે વિશે ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે આજે રોહિંગ્યાઓને મ્યાનમાર પરત મોકલી દેવાની યોજના પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના 16 પાનાનું સોગંદનામું દાખલ કરાયું હતું, જેમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે રોહિંગ્યાઓનું ભારતમાં રહેવું ગેરકાયદેસર છે, તેમને ભારતમાં રહેવાનો અધિકાર આપી શકાય નહીં. વધુમાં કેન્દ્ર સરકારે ઘણા રોહિંગ્યાઓને પાકિસ્તાન અને આતંકવાદી સાથે પણ સંપર્ક હોવાનો દાવો કર્યો હતો, જેને લઈ દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના પર પ્રતિબંધ ફરમાવવાની વાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારના અંતમાં વાત કરીએ તો ટ્રેનમાં યાત્રા દરમિયાન ઊંઘવાને લઈને વારંવાર યાત્રીઓ વચ્ચે લડાઈ ઝઘડા થતા રહે છે, ત્યારે આવી ફરિયાદોને ધ્યાનમાં રાખી રેલવે બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયું છે, જેમાં રિઝર્વેશન કોચમાં રાત્રિ વખતે 10 થી સવારે 6 સુધી ઊંઘી શકાશે.
રેલવે બોર્ડ તરફથી જારી કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રિઝર્વેશન કોચમાં યાત્રી હવે રાત્રે 10 વાગ્યાથી લઈને સવાર 7 વાગ્યા સુધી જ ઊંઘી શકશે, જેથી અન્ય લોકોને સીટ ઉપર બાકી બચી ગયેલા કલાકોમાં બેસવા માટેની તક મળશે. આ પહેલા ઊંઘવાના સત્તાવાર સમયનો સમયગાળો રાત્રે 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીનો હતો. 31 ઓગસ્ટના દિવસે જારી કરવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે રિઝર્વેશન કોચમાં ઊંઘી જવા માટેની સુવિધા રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીની છે. બાકીના સમયમાં બીજા યાત્રી આ સીટ ઉપર બેસી શકશે. પરિપત્રમાં કેટલાક નિશ્ચિત યાત્રીઓને છૂટછાટ આપવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે યાત્રીઓ પૈકી જો કોઈ બીમાર, દિવ્યાંગ અથવા તો ગર્ભવતી મહિલા હોય તો તેવી સ્થિતિમાં અન્ય યાત્રીઓ સહકાર આપી શકે છે. આ નવી જોગવાઈના પરિણામ સ્વરૂપે ભારતીય રેલવેમાં સુધારા કરવામાં આવ્યા છે. આ જોગવાઈમાં અગાઉ યાત્રીના ઊંઘી જવાના સમયગાળાને રાત્રે 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીનો રખાયો હતો. જોકે હવે ફરિયાદોને ધ્યાનમાં લઈને રેલવે દ્વારા ટ્રેનમાં ઊંઘી જવાના સત્તાવાર સમયમાં 1 કલાકનો ઘટાડો કરી દીધો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અત્યારના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.